ફોટોગ્રાફીના ઘણા પ્રયોગો છે અને એને આપણે શિક્ષણમાં વાપરી શકીએ છીએ. એમાં ઘણા અમારા નવા શોધેલા પ્રયોગ છે. પહેલા આપણે એનું થોડું ડેમોન્સ્ટ્રેશન કરી લઈએ જેથી કરીને બધા પ્રયોગો ન થાય તો ચાલે, અથવા તો એટલો બધો સમય પણ નથી, કારણ કે આમાં તો ઘણા પ્રયોગો છે અને ઘણો સમય જોઈએ. અમુકમાં ડાર્ક રૂમની પણ જરૂર પડે, અમુક ડે લાઇટમાં થઈ શકે. તો આપણે જોયું હતું કે બે મુખ્ય રસાયણ હોય છે, તો એક જાણે હાઇપો છે, હાઇપો છે ક્રિસ્ટલ જેવો હોય છે, એને આપણે બનાવશું, સોડિયમ થાયોસલ્ફેટ એને કહે છે. અને બીજું ડેવલપર છે, ડેવલપર બે ભાગનું બનેલું છે, આમાં એક ભાગ આપેલ છે અને એક ડેવલપર. બે રસાયણથી બધું થઈ શકે, બધા ફોટોગ્રાફીના પ્રયોગ થઈ શકે, બધું ફોટોગ્રાફીનું વર્ક થઈ શકે. તે બે કેમ બનાવવા એ પણ એક જાતનો પ્રયોગ જ છે. પછી બન્યા પછી બધું કામ થાય, જેટલું પણ હોય ડેવલપિંગ ફિક્સિંગ ડેવલપરનો તમે ઉપયોગ કરો તો જે કંઈ પ્રકાશની પ્રક્રિયા થઈ હોય એ ઉપસી આવે, અને બાકીનું રસાયણ છે એને ધોઈ નાખવાનું કામ હાઇપો કરે ને આવી આપણે પ્રક્રિયા કરીશું. પણ એની મદદથી કેટલું બધું કામ થઈ શકે એ આપણે કાલે એની યાદી કરી હતી, આજે આપણે જોઈશું. તો ધારો કે આ એનું પ્રિન્ટ મશીન છે, પ્રિન્ટ મશીન હાથે બનાવેલું છે. સ્ટુડિયોવાળા વાપરે એ જુદું હોય છે, તો જો અહીંયા કાચની પ્લેટ અથવા તો કડક પ્લાસ્ટિક પર વઢી દીધું છે, અને અહીંયા ટુ વે સ્વિચ છે, એટલે એકમાં રેડ લાઇટ થાય એકમાં સફેદ લાઇટ થાય. તો હાથે બનાવેલું છે, ટુ વે સ્વિચને ઇલેક્ટ્રિક સર્કિટ સાથે જોડી દેવાનું, એટલે તમે એની અંદર બે જાતની લાઇટ મેળવી શકો, લાલ લાઇટ અને સફેદ લાઇટ. લાલ લાઇટમાં બધું કામ થઈ શકે અને સફેદ લાઇટ છે એ એક્સપોઝ કરે અથવા તો જે ફોટો છે એને કરે. તો આ પ્રિન્ટ મશીનમાંથી ઘણી વસ્તુ કામ થઈ શકે, નેગેટિવમાંથી પોઝિટિવ મેળવી શકાય, પોઝિટિવમાંથી નેગેટિવ મેળવી શકાય, ફોટાને ડેવલપ કરી શકાય, નાનામાંથી જેવડી હોય એવડી પ્રિન્ટ મેળવી શકાય, ફોટો સ્ટેમ્પ મેળવી શકાય, કોન્ટેક્ટ પ્રિન્ટ મેળવી શકાય, પ્રિન્ટ ચાર્ટ બનાવી શકાય, ઝેરોક્સનું કામ કરી શકાય. એ બધું ફોટોગ્રાફીનું બધું કામ છે આ પ્રિન્ટ મશીન વડે છે. પ્રિન્ટ મશીન જાતે બનાવી શકાય. આ લોકો સ્ટુડિયોવાળા જ ફોટોગ્રાફીનું કામ હજી પણ નવી જાતની ફોટોગ્રાફી આવ્યા છતાં ઘણી જગ્યાએ હજી જરૂર પડી છે. આ દાંતના ડૉક્ટર પણ એને નાની એવી પેલી કાઢવા માટે ફિલ્મ નેગેટિવ પોઝિટિવ કાઢવા માટે એ વાપરતા હોય છે. પછી આ એક્સરેવાળા પણ હજી આ ડેવલપરને ફિક્સરને બધું વાપરે છે અને તમને એક્સરેનો ફોટો તૈયાર કરી આપે. નેગેટિવ પોઝિટિવ બે આપણે મેળવી શકીએ. તો આ એ મશીન છે, એનો આપણે પછી ઉપયોગ કરીશું. આ છે એ ફોટોગ્રાફીનો પ્રાથમિક પ્રયોગ છે. અહીં એક નાનું હોલ પડેલ છે. તો પિનહોલ કેમેરો, પહેલાં તો આ પિનહોલ કેમેરા શોધાયેલા, પછી બધા કેમેરા આવ્યા, પછી જાત જાતના કેમેરા આવ્યા. આ કેમેરા આવ્યા, એમાં મોટી પ્રિન્ટ મેળવી શકાય, પછી નાના પ્રિન્ટ મેળવવાના, એટલે જુદી જુદી સાઇઝની પ્રિન્ટ મેળવી શકાય. તો અહીંયા તમે આ નાના હોલમાંથી ને પ્રકાશને આવવા દો તો અહીંયા એનું પ્રતિબિંબ જોઈ શકાય છે. નાનું હોલ એકથી પિન હોલ એટલે સૂક્ષ્મ છિદ્ર, એ છિદ્રમાંથી અહીંયા એક અર્ધ પારદર્શક રાખેલ છે પેપર અથવા પ્લાસ્ટિક, તો આમાં આ જે ટ્યુબલાઇટ છે એનું પ્રતિબિંબ જોઈ શકાય છે. એટલે બસ અહીંયા ફોટોગ્રાફી પેપર આવ્યા તો એનો ફોટો પણ પડી જાય, પછી એને ડેવલપિંગને ફિક્સિંગ કરવાનું રહે. તો આ પિન હોલ કેમેરો છે. તો સૌથી પહેલો કેમેરો શોધાણો એ તો પિનહોલ કેમેરો હતો. આના દ્વારા પણ તમે અસલ ફોટો મેળવી શકો. અહીં તમે પેપરનો રોલ મૂકો અથવા પેપર ફોટોગ્રાફી પેપર મૂકો અથવા ફોટોગ્રાફી પ્લેટ મૂકો તો એનો અહીંયા ફોટો પડી જાય. એને પ્રકાશમાં નહીં રાખવું જોઈએ, અહીંયા પડી જાય અને પછી તમે એને ડેવલપ કરો. તો આમાં કંઈ લેન્સની પણ જરૂર નહીં, કોઈ જાતની જરૂર નહીં, ફોકસ કરવાની જરૂર નહીં. આ બધી બારી વગેરે પ્રકાશ આવતો હોય ત્યાંથી તમે પ્રતિબિંબ ઊંધું મેળવી શકો. આ ચૂપ છે તો આમ સીધું જ મેળવી શકાય, પણ માથું નીચે અને પગ ઉપર, પણ એ પછી એને તમે ડેવલપ કરો એટલે એ તો ઊંધા ચડતાનો કોઈ સવાલ ન રહે. તો આ પહેલાં શોધાણ એ પિનહોલ કેમેરો, એટલે આ સાદો પિનહોલ કેમેરા બે બનાવેલા છે. એના દ્વારા આપણે ઘણું કામ કરીએ છીએ. અત્યારે કે ફોટોગ્રાફી છે, પેપર છે, આ એની મૂળ પ્લેટો છે, આ મોટા પ્લેટો છે, અને અંધારામાં રાખવી છે અંદર કાળામાં. તો આ મોટી સાઇઝની પ્લેટ છે, એ પ્લેટને તમે પ્રકાશમાં કાઢો તો એ એક્સપોઝ થઈ જાય,
પણ અમુક એવી એક્સપોઝ છે રિફ્લેક્સના પણ પ્રયોગો થઈ શકે છે, તો આપણે એક જ કાઢીશું. અને બાકી તો આપણે ડાર્ક રૂમમાં કામ કરવું પડે, અથવા તો સેફ લાઇટ છે, રેડ લાઇટ છે એમાં કામ કરવું પડે. તો આની અંદર પ્લેટો છે, તો આ મૂળ ફોટોગ્રાફી પ્લેટો છે જેની ઉપર ઓલી લગાડેલી હોય છે સિલ્વર બ્રોમાઇડ, તો એની થોડા પીસ પણ આપણી પાસે છે, એ નાના પીસ છે એની ઉપર આપણે પ્રયોગ કરીશું. જે આને એક્સપોજ કરેલા છે ખુલ્લામાં, અને એ આ થોડા આપણે શેમાંથી ફાડેલા છે, આની ઉપર આપણે એક બે ત્રણ પ્રયોગ કરીશું ડે લાઇટમાં થઈ શકે એવા નેમ પ્લેટ બનાવવા વગેરે. તો આ એને કાપીને એમાંથી બનાવેલી છે. તો અહીંયા આપણે જોઈએ તો આ જે પીસ છે એ તો કેટલા બધા પીસ બને, તો આ પીસમાં આ પીળો ભાગ છે અને આ બાજુ સફેદ ભાગ, એટલે અહીંયા રસાયણ લગાડેલું છે. આ ફોટોગ્રાફિક રસાયણ સિલ્વર બ્રોમાઇડ લગાડેલું હોય છે, એટલે બધા ઉપર લગાડે છે. ધારો કે ફિલ્મ હોય પ્લાસ્ટિકની પટ્ટી છે એની ઉપર પણ લગાડે, કાચ હોય તેની ઉપર લગાડે, તો એની ઉપર તમે નેગેટિવ પહેલાં મેળવી શકો અને પછી પોઝિટિવ મેળવી શકો. તો આની ઉપર આપણે ડે લાઇટમાં થઈ શકે એવા પ્રયોગ કરી શકીએ, અને નહીં તો ડાર્ક રૂમ હોય તો પ્રિન્ટ મશીન દ્વારા આપણે બધું રિઝલ્ટ મેળવી શકીએ. આની અંદર પણ આપણે આ આપણે અગર ફિલ્મ રોલ ન હોય તો આવા પેપર ગોઠવી દો તમે પીસ, તો એના દ્વારા તમે પ્રતિબિંબ મેળવી શકો અને પછી એનું ડેવલપિંગ પ્રિન્ટિંગ કરી અને નેગેટિવ તરીકે કામ કરી શકો. તો આ કેમેરાની અંદર પણ આપણે ખોલીને જોઈશું તો તમને પછી ખ્યાલ આવશે. આ સ્લાઇડો છે એમાંથી જ બનાવેલી છે બધી હેન્ડમેડ સ્લાઇડ.